દરેક બાપુ દરેક સંતો સારું કરે છે. આપણે કાંઈ કોઈ વળી ગૌશાળા ચલાવે છે, કોઈ શિક્ષણ ક્ષેત્રમાં બેઠા, કોઈ વળી અન્ન ક્ષેત્ર ચલાવે, કોઈ વળી દેશી દવાઓ કરે છે, કોઈ વળી યોગાય સડ્યા છે. યોગા તો હમણાં ફુગા ઘોડે ઉપડ્યો, ટીવી ચાલુ કરો તો બે ચાર બાપુ વળખાતા ઉફ ઉફ ઉફ. આપણને એમ થાય કે ઊભી ઉધર થઈ હું છું એને ઈ એની આખી હરખી ન કરીએ કે આપણને હારા કરવા નીકળ્યા. એની એક આંખ ઉઘડતી નથી. એક બોલો હમણાં મોબાઈલ મળ્યો તો મારી સામે જઈને દાંત કાઢી કે માયા પાડા. હું કહું આ યોગા કરવામાં ખોટા, દુનિયાને તોડવામાં કેટલો વળ ખાય મને તું એ થાય. હમણાં તો એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો, બેનું બેઠી બેઠી નખ ઘસ્યું. મેં બેનો શું કરો? મને કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય. મેં કહ્યું હાકો બીજું હું. બધાય બેનો નખ ઘસતા થાય, એક બેન નખ નહોતા ઘસતા, એક બેન તો આમ બેઠા હતા. મેં બેન તમે કેમ નખ નથી ઘસતા? એ કે મારે વધારે કહી ગયા મૂજું મળ્યું ઉગવા. કરો લ્યો સાળો આ ધંધા કરાય. હકીકત નો ભાવે ધંધો ન કરવો. હમણાં એક મારા મિત્ર છે ભાઈ, દરબાર છે બાપુ, દરબાર છે એક મિત્ર મારા, મારી પાસે હમણાં આવ્યા. મને કે માયા ભાઈ ચૂંટણીના ડંકા વાગી ચુક્યા છે. મેં કીધું હાજી. મને કે આમ આદમીમાં જવાની બહુ ઈચ્છા થાય છે પણ નિશાન નડે. મેં કીધું કેમ? મને કે આખી જિંદગી તલવારિયું રાખ્યું ને હવે શેલે હું હાવણા લેવા હાથમાં. તમે શું કરો? કયો મૂળ મુદ્દા ઉપર આવું પાછો એની વાત કે આ જે વર્તમાન જે યુગ છે, 21મી સદી છે, એક ઐતિહાસિક ઘટનાવાળી સદી છે. છેલ્લા 30 વર્ષની અંદર તમે જો વિજ્ઞાને કેટલી હરણફાળ કરી, અથવા તો માણસમાં થોડુંક સમય પ્રમાણે જીવે છે, અઝડતા નથી માણસમાં, હવે વિવેક આવ્યો છે, દેતો થયો છે માણસ. હમણાં ભાંભરમાં પ્રોગ્રામ હતો, રાંધનપુર પાસે ભાંભર બનાસકાંઠા ગૌશાળા માટેનો કાર્યક્રમ. સાહેબ એક જ રાતમાં કોઈનું નામ બોલાણા વગર ખાલી ઘોડ 1000 ને 500 નોટ ઉડતી હતી. સવારે 9 કરોડ રૂપિયા થયા, 9 કરોડ ગૌશાળા માટે. સાહેબ આ યુગમાં ભગવાનને અવતાર લેવાની જરૂર નથી. શું કામ ભગવાન અવતાર લઈ જાય? ગામમાં પોલીસ ક્યારે આવે? ગુનો કોક કરે તો. એમ હું ત્રણે ત્રણ યુગની વાત એ કરતો. સતયુગમાં સમાજ સારો નહોતો, પછી આવ્યો ત્રેતા યુગ. ભગવાન રામ જે યુગમાં જન્મ્યો, જે અયોધ્યામાં ભગવાન રામ જન્મ્યો, એ તો બચાવ કર્યો શાસ્ત્રકારોએ કે અયોધ્યા સૂઈ ગઈ, સૂતા મૂકીને રામ વયા ગયા. ઊંઘ આવે એમ કહો તમને? દીકરો ખાલી પરદેશમાં ભણીને આવતો હોય તો 3 દી માવતરને ઊંઘ નથી આવતી. ક્યારે આવશે? ક્યારે આવશે? એરપોર્ટ ઉતરી જાય ને જ્યાં ગાડી રવાના થઈ જાય, 10-10 કિલોમીટર ને 50-50 કિલોમીટર ફોન કરીએ, ભાઈ કેટલે પગ્યો? તો ઓલો વનમાં જાય છે અને ઊંઘ આવી ગઈ બધાને. એ તો પછી બધા બચાવો આપણે કરીએ, પછી ભગવાને માયા કરી બધા એને છોડાવી દીધા. પછી ભગવાન રથ લઈને રવાના થઈ ગયા. તમારે ડોટું નો દે હવારે, સૌદ વર રહેવાનો તો તારો બાપ ઘડી ખાટવીનો નહોતો ભાઈ આવવાનો. પણ કોઈ મારો દાદો ન ગયો તમાકુ સોળતા ભૈયા ભાઈ કે ભાઈ રાતને રમે છું આપણે ખબર ન પડે, હાલો હાલો ભાઈ ભાઈ નો ડખો. એક માણસની જાત ન ગઈ છે. અત્યારે ખાલી તમે યજ્ઞ કરો, સપ્તાહ કરો તો ગામો ગામમાંથી હજારો માણસોના સ્વયંસેવકોના ટોળા આવી જાય કે અમને અમારી જેવું કામ સોંપજો. સેવા કરવા એમ ન માનીએ કે એ સેવા કરનારા જે હાથમાં ડોલું લઈને પીરસે છે એ સામાન્ય માણસો ન હોય. મેં કરોડપતિ માણસોને ડોલું લઈને પીરસતા જોયા છે. આ મોકો ક્યારે મળે? અને સાહેબ છેલ્લો યુગ દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ જન્મો, એ તો હલબલાવી નાખે એવો યુગ હતો. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવો યુગ અમે મરી જાય તો આવો ન આવો જોઈએ. કેવી પરિસ્થિતિ હશે કે ભરી સભામાં બાઈને ઢસડીને લાવે, ચોટલામાં હાથ આમ વળ ખવડાવે, આમ ઢસડતો ઢસડતો એક પુરુષ આવતો,
પછી એને ઊભી કરે અને પછી એની હાડી ખેંચે. આખી સભા ભરી હોય અને એ સભાની અંદર નિર્માલ્ય માણસો નહીં, ખાલી ભાલો ઊંચો કરે તો પૃથ્વી તોડી નાખવાની જેનામાં તાકાત, એવો ધર્મરાજ યુધિષ્ઠિરની હાજરી હતી. ગાંડીવનો ટંકાર કરે તો દિક્પાલોનો હાથમાંથી ધરતીના છેડા છૂટી જાય એવો ધનંજય અર્જુન બેઠો હતો. ભીમસેન છોડો, 21 વખત જેને પૃથ્વી નક્ષત્રી કરી, પરશુરામના મૂછના પાણી જેને હેઠા ઉતાર્યા હતા એવો દાદો ભીષ્મ બેઠો હતો. અને એ બધા સામે બાઈક અગળતી થઈ કે બાપા કોક મારી હામું તો જોઉં, કોક તો મને આમાં બચાવો, તમને વિનંતી કરું છું, તમને પગે લાગુ છું. અને બધા હેઠું જોઈ જતા હતા અને દુશાસન એમ કહેવાય કે આમાં હાડલા ખેંચતો હતો. આવો યુગ આવે ને ત્યારે કૃષ્ણને જન્મ લેવો પડે. અત્યારે દ્રૌપદી સેન્ડલ ભેગું ઝાડું ફેરવી નાખે સાહેબ, હાઈવે ઉપર રોડ ઉપર આપણે જોઈએ છીએ સાહેબ, હજારો માણસ હાલીને પોતાની માનતાઓ લઈ લઈને બેનું દીકરીઓ સાહેબ રસ્તે હાલ્યા જતા હોય છે. કોઈના બાપની તાકાત કોઈ દીકરી સામું જોઈ શકે? એક દીકરી હાલી જતી હતી પાછળ કોક હોય ને, કોક તો કરડું મગ નીકળે ને, કોક કોક ઈ કાંઈક બોલ્યો, એવું બોલ્યો એટલે દીકરી પાછળ ફરીને જોઈને કીધું કોણ બોલ્યો એ? એટલે કે હું બોલ્યો. દીકરીએ તરત કીધું સેન્ડલ ખાવીશ? બોલો કે મારે શનિવાર છે, આ તારીમાં ફરાળી છે. આ મારો મૂળ કહેવાનો અર્થ કે એ ત્રણે ત્રણ યુગને ટોકર મારે એવો સારો સમાજ. કોઈ દુખિયારો આવીને એમ કે બાપા અમારો દીકરાને ભણવાની ફી નથી, કોનો છોકરો સાહેબ ફી વગીનો રહે, એવા દાતારો અહીંયા પીડ્યા છે. કરિયાવર માટે કોની દીકરીએ દવા પીવી પડે છે ત્યારે? આ યુગમાં ગોઠવાય જવાય, લેર કરી લેવાય, બળિત્ર ન કરાય. અને આવી બધી ભરી આ 21મી સદી, આની અંદર દુખી હોય જ નહીં કોઈ. પણ દુખી કોણ હોય ખબર? નકર ભગવાન કોઈને દુઃખ આપતો જ નથી. ભગવાન પાસે દુઃખ નામની કોઈ પ્રોડક્ટ છે જ નહીં. એ તો જેમ સુખ ગોતવા જાય ત્યાં દુઃખ ઉગે ડોહ. પણ દુઃખી કોણ હોય આ દુનિયામાં? જે બીજાની પ્રગતિ સ્વીકારવાની જેનામાં તાકાત ન હોય એ જ આ દુનિયામાં દુઃખી હોય શકે. બાકી બીજાની પ્રગતિ જોઈને જે માણસ રાજી થતો હોય કોઈ દી દુઃખી ન હોય શકે. એ જે મોજીલી દુનિયા, હું તો બાળકોને જોઉં તો રાજી થાવ કે આમાં કેવા કેવા. અને આ દીકરીઓ 1.5 વર્ષ જીવ ભાઈ ગયું ડોહી. આ આપણે અડધી માવડીયું તો ગઢિયું કૂટી કૂટીને થઈ ગયું ડોહી. એને બદલે કેટલા રિવાજ વયા ગયા, કૂટવાનું તો હાવ વયું ગયું. કર કર કોકળ એમ ટેરવા લગાડે બોલ્યું. આપણી આપણી દેશી ડોશી દોરી ધડાકા બોલે છે, ધમા ધમે એમ યે. પછી હું બોલે મારો રામ જાણે ધબા ધમી. એ હાવ ગયું એટલે ઘણી આયુષ વધી. લાજુ કાઢવાનું ગયું એટલે મુંજારો હાવ ગયો. નગર ભાઈએ હેલ્મેટ પહેરવે, બેને લાજ કાઢવી, નક્કી જ ન કરીએ કોણ હશે. હમણાં એક નવી ફેશન એક ખરાબ બહુ નીકળી છે, એનો કંટ્રોલ કરવો જરૂરી. બોકામાં ધારી પેલા બારવટિયા આમ નીકળતા ના, મોઢું છુપાવવાની જરૂર નથી. આપણે શું એવા કામ કર્યા કે આપણે મોઢું છુપાવીએ? સ્ક્રીન ખરાબ છે નહીં તો ઘર બહાર જ ન નીકળાય. એને જેમ મળે એમ તડકો આપો, સૂર્યના કિરણો આપો, કોઈ દી શરદી નહીં થાય એમ જરૂર. પણ એમાં મોબાઈલ આવ્યા ને મારા, પેલા છોકરી છોકરાને સંબંધ થતા ને, પેલા સંબંધ થતા, પેલા તો જોઈને હક પણ ન થતા, વડીલો સંબંધ કરતા ફાઈનલ. હવે તો એ મારે સારો સુધારો આવ્યો કે જોવા જાય, હવે તો ગામડામાં જોવા જાય, ત્યાં બહુ મજા આવે. ગામડામાં જોવા જાય ને ત્યાં બહુ ગોટાળા થાય. ઓલી દીકરી બિચારી અભણ હોય, ભોળુડી હોય, એને ખબર ન હોય કે આ આ લુખેશ આવ્યો જોવા આવ્યો. અને દીકરીને ઓરડામાં બેસાડે ને હવે જોવા આવ્યો એટલે હું એ છે એમ લાગે.
એક જગ્યાએ ગામડામાં આવી રીતે દીકરી રૂમમાં બેઠેલી ને ઓલો જોવા આવેલો, એના પપ્પા એની સાથે હતા, એટલે દીકરીના બાપાએ કીધું કે જાઓ બેટા જો દીકરી આમ રૂમમાં બેઠી છે, જાઓ વાતચીત કરજો મારો દીકરો જાઓ. અને આ ગયો ધીરે ધીરે, થતો જાણે ઝોકમાં બકરું જાય એમ ગયો. જેવો બોલો રૂમ માં ગયો તો ઓલી દીકરી ઉભી થઈ કે આવો ભાઈ આવો, અહીંયા ભાઈ તમે કેટલા બેન ભાઈ? બોલો કે બે ભાઈ ને એક બેન હતા, આજથી બે બેન ને બે ભાઈ. ગબદીન બારો આવ્યો. ત્યાં બાપા એ પૂછ્યું કા બેટા રેડી? કા બાપા રેડી, તમારે એક દીકરી વધી, મારે એક બેન વધી. આ નો ફાવે ધંધો ન કરવો.